સુંદર પ્રયોગ તમને બતાવશે રંગોનું વિઘટન. જોઈ છે વિવિધ રંગોવાળી સ્કેચ પેન, ગોળ ફિલ્ટર પેપર અને ટોયલેટ પેપર્સ. ટોયલેટ પેપરને એક ખૂણેથી વાળીને તેની એક શંકુ આકાર કોન જેવી અણી બનાવી લો. આ રીતે ફિલ્ટર પેપરના કેન્દ્ર પર પેન્સિલથી એક ટપકું કરો અને પેન્સિલ વડે જ એ કાણું થોડું મોટું કરો. પછી આ કેન્દ્રની આસપાસ જુદા જુદા રંગની સ્કેચ પેન વડે જુદા જુદા ટપકા કરો. જુદા જુદા રંગના ટપકા બરાબર કેન્દ્રની આસપાસ. પછી પેલા કોનની અણીને ફિલ્ટર પેપરના કેન્દ્રના કાણામાં ભેરવી દો અને પાણીથી અડધા ભરાયેલા પ્યાલા પર આ ગોળ ફિલ્ટર પેપર ગોઠવી દો. થોડી જ વારમાં કેશાકર્ષણને કારણે પાણી ઊંચું ચડવા માંડશે અને તેને લીધે રંગીન ટપકામાંથી રંગો ફેલાવા માંડશે, જેની સુંદર ભાત ઉપસી આવશે. જુઓ, કેશાકર્ષણને લીધે પાણી ધીમે ધીમે કેવું ઊંચું જઈને રંગો ઉપર ફેલાઈ જાય છે અને રંગોની સુંદર ભાત ઉપસી આવે છે. જો તમારે આવા વધારે ફૂલ બનાવવા હોય ને તો શું કરશો? આ તો દેખાય છે તમને એક રંગમાંથી અનેક રંગ, પણ આવા અનેક ફૂલ બનાવવા હોય તો થોડા વધારે કોન લો અને થોડા થોડા કાણા પાડીને એ કાણામાં કોન ભેરવીને આવા સુંદર ફૂલ બનાવી લો. પણ વધારે વિવિધતાવાળો પ્રયોગ કરવો હોય તો એક ભૂંગળી પર 3 ફિલ્ટર પેપરની પટ્ટીઓ ચોંટાડો. એ પટ્ટીઓ પર જુદા જુદા રંગની સ્કેચ પેનના ટપકા મૂકો અને આ પટ્ટીઓને પાણીને એક પ્યાલામાં એવી રીતે ગોઠવો જેથી એ પટ્ટીનો ફક્ત નીચલો છેડો જ પાણીને અડે. થોડી જ વારમાં પાણી ઉપર ચડશે અને રંગો વિઘટન પામીને ફેલાવા માંડશે. આ રીતે રંગોનું વિઘટન થાય તેને ક્રોમેટોગ્રાફી કહેવાય છે, જેને લેબોરેટરી અને ઉદ્યોગોમાં મિશ્રણોની તારવણીમાં વાપરવામાં આવે છે. જરા ડાબી બાજુ નજર કરીએ તો જણાશે કે એક રંગમાં કેટલા બધા વિવિધ રંગો સમાયેલા છે.